મારે બે શબ્દો બોલવા છે. કદાચ કોઈને ખબર નહીં હોય, પણ આ ધરતી પર જો સૌથી મૂલ્યવાન પ્રવાહી જો હોય તો એ આંસુ છે, જેમાં 1% પાણી અને 99% લાગણીઓ છે. અને એ 99% લાગણીઓ છે ને, તે આપણી માની અંદર છે. અને મિત્રો, જે દિવસે માતા પિતા તમારે કારણે રડે છે ને, ત્યારે તમારો કરેલો ધર્મ એ બધો આંસુમાં વહી જાય છે. એટલા માટે માં કાલે રડતી હતી કારણ કે દીકરો જમતો ન હતો. માં આજે પણ રડે છે કારણ કે આજનો આ દીકરો માને જમાડતો નથી. આજની આ કરુણતા છે. થોડો ગીકો ઓછો કરી જાય. એટલા માટે પ્રભુને પણ અવતરવું પડે છે માના પેટે, અને માની ગોદમાં રમવું પડે છે. માની દુવા ખાલી નથી જતી, અને એની બધુવા તાળી પણ નથી શકાતી. ખરેખર માનું જે સ્થાન છે ને, એ ભગવાને પણ ખૂબ જ ઊંચું બતાવ્યું છે. ડુંગર ઉપર બેઠેલી બધી માં, બધાને ખબર છે કે બધી માં ડુંગર ઉપર છે. અને ડુંગર ઉપર બેઠેલી બધી માને આપણે લાખો રૂપિયાની ચૂંદડી ચઢાવવા જઈએ, પણ હું તો તમને એમ કેમ કે ડુંગરાવાળી માને લાખો રૂપિયાની ચૂંદડી ચઢાવવા જતા પહેલા આપણા ઘરની જે ઉમરાવાળી માં છે ને, એને 1 સાડીનો ચૂંડલો પહેરાવશો તો જ ડુંગરાવાળી રાજી રહેશે. એક ખૂબ જ નાનો પ્રસંગ લઈને હું મારા ભજન તરફ જઈશ. શહેરનો એક પરિવાર મેળાની અંદર ફરવા ગયા. ફરતા ફરતા એનો 5 વર્ષનો જે બાબો હતો ને, તે મેળામાં ખોવાઈ ગયો. મેળાની અંદર એનો 5 વર્ષનો બાબો ખોવાતા એની માં એટલું બધું રડવા લાગી કે મેળાની અંદર જે બધા મિત્રો ફરવા આવેલા એ બધાને પણ આંસુ આવી ગયા. પેલી માના આંસુ જોઈને 1 કલાક સુધી ખૂબ જ મહેનત કરી, પરંતુ એનો પુત્ર મળ્યો નહીં. છેવટે પોલીસને બોલાવી, પોલીસ આવતાની સાથે એનો પુત્ર હેમખેમ મળી ગયો. પુત્ર મળતાની સાથે એની માએ એને છાતીએ લગાવી ખૂબ જ રડી લીધો. એના પતિને કંઈક વિચાર આવ્યો અને રેલવે સ્ટેશન ઉપર જઈ 3 રેલવેની ટિકિટ લઈ મેળામાં પરત ફર્યો. મેળાની અંદર ફરતાની સાથે એની પત્નીને એણે એમ કીધું કે ચાલ આપણે રેલવે સ્ટેશને જવું છે. એની પત્ની વિચાર કરવા લાગી કે આપણે રહીએ છીએ શહેરમાં અને આપણે જવું છે ક્યાં. છતાં પણ એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર એના પુત્રને લઈ પતિ સાથે રેલવે સ્ટેશન ઉપર જઈને ટ્રેનના ડબ્બામાં બેસી ગયા. પત્નીથી રહેવાયું નહીં, કારણ કે સ્ત્રીનો સ્વભાવ છે બધાને ખબર છે. એટલે એના પતિને પૂછ્યું કે હવે તો તમે મને કહો કે આપણે જઈએ છીએ ક્યાં, આપણે રહીએ છીએ શહેરમાં અને આપણે જઈએ છીએ ક્યાં. મિત્રો, એના પતિએ ખૂબ જ સરસ જવાબ આપ્યો. એના પતિએ એની પત્નીને એમ કીધું કે આપણે 1 કલાક માટે મેળાની અંદર ફરવા આવ્યા. ફરતા ફરતા આપણો 5 વર્ષનો બાબો મેળાની અંદર ખોવાઈ ગયો, અને તું આટલું બધું રડે, 1 કલાક માટે આટલું બધું રડે, અને તું તારા પુત્ર વગર રહી નથી શકતી, તો તું વિચાર કર કે 10 વર્ષથી આ મારી માં ગામડે એકલી રહી છે, મારા વગર એ કેમ કેમ રહેતી હશે. 10 વર્ષથી આ મારી માં ગામડે એકલી રહી છે, મારા વગર એ કેમ કેમ રહેતી હશે. મારો કહેવાનો ભાવાર્થ એવો છે મિત્રો, કે માનો પ્રેમ જે એના પુત્ર કે પુત્રી માટે કોઈ પણ દિવસ ઓછો નથી હતો. એવું જે માતાજીનું ભજન તરફ આપણે જઈએ. રાકેશ, 1 મિનિટ. એક ભક્તે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, મને સ્વર્ગ. ભગવાને કહ્યું, સ્વર્ગ માટે તો તારે મરવું પડે, મને ખબર છે. ભગવાન કહે, મને કોઈ વાંધો નથી, તું તારી માને કેટલો પ્રેમ કરે. ભક્તે કહ્યું કે મારી મા સિવાય કોઈને પ્રેમ કરતો જ નથી. તો એક વસ્તુ તને કહું કે માની ગોદમાં સ્વર્ગ છે, પણ સ્વર્ગમાં તને માની ગોદ નથી મળવાની. હવે તારે નક્કી કરવાનું કે તારે માની ગોદ જોઈએ કે સ્વર્ગ જોઈએ. હેલો.
Oh,
Yeah.
Thank you.
Oh, 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 oh